જો આ છે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પ્રેમગઢ ગામનો ખેત જમીન જેમાં સપ્ટેમ્બર મહિનામાં જે વરસાદ થયેલ તે વરસાદથી જે નુકસાની થયેલ છે તે આપ જોઈ શકો છો આ કપાસનું ખેતર છે આમાં સપ્ટેમ્બર મહિનામાં અગિયાર સપ્ટેમ્બર બે હજાર એકવીસના જે જોરદાર વરસાદ થયેલ તેનાથી જે આ પાકમાં નુકસાન થયેલ છે તે તમે જોઈ શકો છો ઊભે ઊભા ખેતર આખે આખા કપાસના સુકાઈ ગયેલ છે આ ઉપરનું ખેતર પણ તમે જોઈ શકો છો તેમાં પણ આ જ રીતે કપાસની સ્થિતિ છે છતાં પણ ગુજરાત સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવેલ છે રાહત પેકેજ તેમાં ચેતપુર તાલુકાનું આ પ્રેમગઢ ગામ સમાવેશ કરવામાં આવેલ નથી તો ખેડૂત મિત્રો કે ખેડૂતનો દર્દ તમે જાણી શકો છો તો આ વિડીયોને બંને તેટલો આગળ ફોરવર્ડ કરો શેર કરો અને વાયરલ કરો જેથી સરકારની આંખો ઉગડે કે આવા કેટલાય તાલુકા અને કેટલાય ગામડા આ રાહતની યાદીમાંથી બાકાત રહી ગયેલા છે તો મિત્રો આ વિડિયોને બને એટલો શેર કરો જેથી એક ખેડૂત ખેડૂતની જ મદદ કરી શકશે મિત્રો આ રાહત પેકેજમાં સહાય મળવા માટે પ્રેમગઢ ગામના વીસ જેટલા ખેડૂતોએ જેતપુર ખાતે આવેલી મદદની ખેતી નિયામકની કચેરીમાં તારીખ સત્યાવીસ નવ બે હજાર એકવીસના રોજ વીસ જેટલા ખેડૂતોએ આ પાક નિષ્ફળ ગયો તેની સહાય માટેની અરજી કરેલી છતાં પણ આ જેતપુર તાલુકાનું આ પ્રેમગઢ ગામ અને આ ખેડૂતોને શા માટે બાકાત રાખવામાં આવેલ છે આ સહાયથી વંચિત રાખવામાં આવેલ છે તે જાણવા મળેલ નથી તો ખેડૂત મિત્રો આ વિડીયોને બંને એટલો વાયરલ કરો જેથી ખેડૂતો ખેડૂતોની જ મદદ કરી શકશે આજે અમારો વારો છે કાલે તમારો વારો આવશે માટે મિત્રો બને એટલો આ વિડીયોને વાયરલ કરો આપ જોવો છો આ કપાસ છે આ નવમા મહિનામાં બે હજાર એકવીસના વર્ષમાં નવમા મહિનામાં જે વરસાદ થયેલ તેનાથી આ પાક નિષ્ફળ ગયેલ છે આ પાક પંચાણું ટકા નિષ્ફળ ગયેલ છે છતાં પણ સહાયથી આ ખેડૂતને વંચિત રાખવામાં આવેલ છે માટે ખેડૂત મિત્રો એક ખેડૂતનો દર્દ જાણીને આ વિડીયોને બંને એટલો શેર કરો આ સરકાર સુધી આ વિડીયો જરૂર પહોંચવો જોઈએ દરેક ખેડૂતોને મારી નમ્ર છે કે આ વિડીયોને શેર કરો જેતપુર તાલુકાના પ્રેમગઢ ગામનો આ વિડીયો છે જરૂર શેર કરો